તો કેમ છો વાલાઓ, મોજમાં તો સ્વાગત છે તમારું ફરી એકવાર મસ્ત મજાના બ્લોગ વિડીયોમાં. તો આજે અમે આવ્યા છીએ સુરતના સૌથી મોટા કબાડી બજારમાં. તમે સામે જોઈ શકો છો જે આખે આખું કબાડી બજાર છે, અને આ તો ખાલી એના આગળની જ જગ્યા છે. એના સિવાય આ કબાડી બજાર બહુ એટલે બહુ મોટું છે. આ કબાડી બજારમાં તમને બાઇકને લગતી બધી એસેસરીઝ મળશે, અને એના સિવાય ફોર વ્હીલને લગતી પણ બધી એસેસરીઝ મળશે. જે તમે સામે જોઉં છો તમને દેખાતું હશે. તો હવે હું અંદર જાઉં અને તમને બાકીનું બધું વસ્તુ બતાવું. તો તમે આગળની જગ્યા જોઈ એ પછી આ ગલીમાં આવવાનું છે. જો કે આવી અહીંયા બહુ બધી ગલી છે અને આ કબાડી બજાર બહુ એટલે બહુ મોટું છે. તો અહીંયા હું ગમે એક દુકાનમાં જાઉં અને ત્યાં નોર્મલ જે એસેસરીઝ છે એના વિશે હું તમને કહું. આજે હું આવ્યો છું સુરતમાં આવેલા કામરેજમાં, એક કબાડી માર્કેટ છે ત્યાં આવ્યો છું. તો અહીંયા બાઇકની તમને ટોટલી એસેસરીઝ મળી જશે. જે બહાર ના મળતી હોય ને એ પણ અહીંયા મળી જશે, એ પણ સસ્તા ભાવમાં. બહાર જે તમે શોરૂમમાં કે જાઓ ત્યાં નોર્મલ વધારે ભાવ હોય, પણ એના મુકાબલે અડધા ભાવમાં કાં તો એનાથી થોડા વધારે ભાવમાં તમને બધી એસેસરીઝ મળી જશે. તો અહીંયા હું એક એટલે જો કે આ કબાડી બજાર બહુ એટલે બહુ જ મોટું હોય, તમને હું ફૂટેજમાં દેખાડી કે કેટલું મોટું છે. ત્યાં ટોટલી વસ્તુ મળે છે, પણ અત્યારે હું એક ગમે એક દુકાનમાં, જો કે અહીંયા બધી મોસ્ટ ઓફ દુકાનમાં એક સેમ જ ભાવ હોય ને. તો આ ભાઈ કહે છે કે એટલે આ ભાઈની દુકાન છે, ઓનર કોઈ બીજા છે પણ અહીંયા કામ કરે છે. તો આ ભાઈએ કીધું કે બધી દુકાનમાં તમે ગમે દુકાનમાં જાઓ તો પ્રાઇસ ખાલી સેમ જ રહેશે. તો મેં કીધું ચાલો એક દુકાનમાં જાઓ અને એક દુકાનમાં હું મળે છે અને તમને બધું દેખાડું. તો અહીંયા નોર્મલ બધી વસ્તુ છે, તો શું કહેવાય, આપણે દુકાનમાં જઈએ અને તમને બધી વસ્તુ દેખાડું. તો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો જે આગળ મોરાની આગળ જે લાઇટ આવે એ પણ અહીંયા બધી લાઇટ છે, અને તમને ટોટલી બાઇકની મળી જશે. KTM હોય, પલ્સર હોય, એના સિવાય ટોટલી બાઇકની તમને મળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો આ બધી લાઇટો છે, અને એ પણ સસ્તા ભાવમાં તમને મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો સાઇડ લાઇટ છે, પછી નોર્મલ પેલી ઝલકવાળી લાઇટ કહે એ લાઇટ છે, પછી એના સિવાય નોર્મલ તમે બીજું પણ બધી ઘણી બધી જોઈ શકો છો. અને હા, એના સિવાય નોર્મલ પેલું આપણે બાઇકનું સાયલેન્સર હોય એ પણ તમને મળી જશે. અહીંયા જોઈ શકો છો તમે બુલેટનું સાયલેન્સર છે, પછી એના સિવાય KTM ને એ રીતે અલગ અલગ બધી બાઇકનું તમને શું કહેવાય એસેસરીઝ મળી જશે. તો આ એક બહુ સારી છે, તમારે ચીપેસ્ટ પ્રાઇસમાં ટૂંક આપણા જેવા મિડલ ક્લાસ માણસોને આ પ્રાઇસ ચાલે. અને અહીંયા તમે જોઈ શકો છો આ તમે અંદાજો આવતો હોય કે આ KTMનું જે આગળનું હોય એ છે લાઇટ છે. એના સિવાય KTM સિવાય તમારે હાથમાં પહેરવાનું હોય એ પણ તમને સસ્તા ભાવમાં મળી જશે. પછી એના સિવાય જે ઉપર બધી પલ્સર ને પલ્સર 200 ને બધી ગાડી છે એનું પણ તમને ટોટલી એસેસરીઝ મળી જશે. અને અહીંયા તમે એના સિવાય નોર્મલ નાનીથી નાની વસ્તુ કહી શકીએ જે ક્લચ કહી શકીએ એ પણ તમને અહીંયા મળી જશે. તો એના સિવાય બીજી બધી ઘણી બધી વસ્તુ છે, અહીંયા સાઇડ લાઇટ છે, પછી એના સિવાય હાવ એટલે હાવ ચીપ પ્રાઇસમાં તમને મળી જશે. એના સિવાય આ જમ્પરિયા છે. ટૂંકમાં કહું તો ટોટલી એટલે ટોટલી એસેસરીઝ તમને અહીંયા મળી જશે. એના સિવાય જે પેલું મેગ્નેટ બૂસ્ટ કરીને પેલું શું કહેવાય ગાડીનું જે સાયલેન્સર આવે એ પણ સાયલેન્સર અહીંયા તમે જોઈ શકો છો. બધા અલગ અલગ રીતે દેખાડવામાં આવ્યા છે. અત્યારે મોસ્ટ ઓફ સ્પ્લેન્ડરનું પ્રમાણ વધારે છે. મોસ્ટ ઓફ લોકો પાસે સ્પ્લેન્ડર હોય તો તમે આ સામે જોઈ શકો છો આ મોરો છે, અને એમાં અલગ રીતે એક LED લાઇટ ફિટ કરવામાં આવી છે. તો એ પણ તમને આરામથી અહીંયા મળી જશે સસ્તી પ્રાઇસમાં. આમાં તમે જોઈ શકો છો અહીંયા નાના જે નાની નાની લાઇટો હોય એ પણ છે. એના સિવાય નાની લાઇટો છે, પછી બોલ્ટ સિવાયનું બાકી બધું છે. પછી અહીંયા નોર્મલ શું કહેવાય ગાડીના આગળનું જે પેલું શું કહેવાય અલગ બોસ નામે છે, પછી સ્પ્લેન્ડર રીતે છે, એ પણ બધી લાઇટો અહીંયા તમને જોવા મળે છે. એના સિવાય તમે જોયું હશે કે નોર્મલ ઝોમેટોવાળા કે શું કહેવાય કે મેપ્સમાં ક્યાંક બહાર જતા હોય તો હાથમાં ફોન રાખવું બહુ રિસ્કી છે, એટલે એના માટે જે પેલું કહે ને કે આગળ લગાડવામાં આવે છે. અત્યારે તો બધા ટિકટોકર બી ઘણા આગળ લગાડીને વિડીયો બનાવે, તો એ રીતે આ જે સ્ટેન્ડ છે એ પણ તમને સસ્તી પ્રાઇસમાં મળી જશે. જે બાર પ્રાઇસમાં એ રીતે અલગ અલગ છે, બાઇકના છે, સ્કૂટીના છે, એ રીતે જો અહીંયા જોઈ શકો છો તમે અહીંયા લઈ લો ખાલી 3. તો અહીંયા તમે જોઈ શકો છો એ રીતે બધા રાખવામાં આવ્યા છે, સસ્તી પ્રાઇસમાં તમને મળી જશે. આ બધા હોર્ન છે જે તમે જોયા હશે, અલગ અલગ ટાઈપના તમને હોર્ન બી અહીંયા મળી જશે. અને આજે તમને ઝબુક ઝબુક દેખાય છે કે કેટલી જાતની સાઇડ લાઇટ આવે એ બધા અહીંયા તમને અલગ અલગ વેરાયટીઝમાં.
તો આજે તમે અત્યારે બધી જ વસ્તુઓ જોઈ તો એ અમે કઈ દુકાનમાં આવ્યા છે, તો જ્યારે તમે બી કામરાના કબાડી બજારમાં આવો તો આ એ દુકાનનું નામ છે આયાન ઓટો પાર્ટ્સ. તમારે જે બી વસ્તુઓ જોઈતી હોય તો તમે બધી અહીંયાથી લઈ શકો છો. તમને અહીંયા સારા ભાવમાં અને ચીપ ભાવમાં તમને બધું મળી જશે. તો જો આવો તો અહીંયા આવવાનું નહીં ભૂલતા. આપણે અહીંયા નોર્મલ એક દુકાન તો જોઈ, પણ એના સિવાય બીજી બધી પણ દુકાન તમે સામે જોઈ શકો છો. અહીંયા એન્જિનનું કામ ચાલે છે એની પણ દુકાનો છે, અને એના સિવાય તમે અહીંયા સામે જોઈ શકો છો R15 ને ડ્યુક ને એવી KTM ને બધી એને લગતી આગળના મોરા ને એ બધું પણ મળે છે. અને એના સિવાય નોર્મલ નાના સ્પીકર ને પછી એના સામે તમે જોવો છો ટાયર છે, પછી ટાયરના મેગવ્હીલ છે એ પણ અહીંયા મળે છે. અને એના સિવાય જે બાઇકની આગળની ટાંકી હોય એ પણ તમને અહીંયા મળે છે, એ પણ સાવ એટલે સાવ સસ્તા ભાવમાં તમે જોઈ શકો છો. સામે ટાંકીઓ અને બધું લટકાડેલું છે. તો બસ આ જ હતું સુરતના કામરેજ વિસ્તારમાં આવેલું કબાડી બજાર. અને આમાં મેં તમને એક વસ્તુ નથી કીધી, મેં જે પણ બાઇકની એસેસરીઝ તમને બતાવી છે એની પ્રાઇસ નથી કીધી. એ એટલા માટે કારણ કે ત્યાં જે ભાઈ હતા એટલે કે જે દુકાનદાર હતા એમણે મને પ્રાઇસ કહેવાની ના પાડી હતી એટલે. પણ જોકે મેં અહીંયા 2-3 વાર આ જગ્યાએથી બધું શું કહેવાય બાઇકની એસેસરીઝ લીધી છે, જે બહાર નોર્મલ જે પ્રાઇસ હોય ને એના કરતાં બહુ એટલે બહુ ઓછી પ્રાઇસ છે. તો તમે આ જગ્યાએ જાઓ તો તમે ત્યાં પૂછી શકો કે કઈ વસ્તુની કઈ પ્રાઇસ છે એ. અને એડ્રેસ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ છે આ કબાડી બજાર. અને હા, એના સિવાય એક વાત કે આ તો ખાલી મેં ટુ વ્હીલ એટલે કે બાઇકની બધી એસેસરીઝનો વિડીયો બનાવ્યો. જો એના સિવાય તમે ફોર વ્હીલની કઈ કઈ વસ્તુ ત્યાં મળે છે એના વિશે તમે અલગથી વિડીયો જોવા માંગતા હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો, તો હું એનો પણ એક અલગથી વિડીયો બનાવીશ. અને બાકી તો મોજ કરો અને મળીએ હવે નવા વિડીયોમાં. તો પ્રેમથી બોલો, જય દ્વારકાધીશ.